મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તેમની ડિટેન કરવામાં આવ્યા છે, અટકાયત કરવામાં આવી રહી છે. ગાંધીનગરની અંદર રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા. કાયમી ભરતીની તેઓ દ્વારા સતત ને સતત માગણી કરવામાં આવી રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મંત્રીને રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઉમેદવારોને વિરોધ કરતા અટકાવ્યા હતા. ગઈકાલે પણ આ ઉમેદવારોને અટકાવવામાં આવ્યા હતા. આજે ફરી એકવાર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને તેમને ડિટેન કરવામાં આવ્યા છે, અટકાયત કરી લેવામાં આવી છે. ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગરમાં છે ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તે સીએમને રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા. મંત્રીઓને રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા. પોતાની નોકરી અને હક માગવા માટે થઈને આ ઉમેદવારો પહોંચ્યા હતા, પરંતુ તેઓની વાત સાંભળવામાં નથી આવી. તેમને મંત્રીઓ સુધી પહોંચવા દેવામાં જ ન આવ્યા. પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગરમાં છે અને વિરોધ કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકુલ ખાતે જ્યારે પહોંચ્યા હતા ઉમેદવારો ત્યારે તેમને અટકાયત કરી લેવામાં આવી છે. ફરિયાદ કરી રહ્યા છે, કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. તેમણે પરીક્ષા તો પાસ કરી લીધી છે, પરંતુ અત્યારે હાલ નોકરી માગવા માટે થઈને નોકરી ક્યારે મળશે, કાયમી ભરતી ક્યારે કરાશે તે માટે દરરોજ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિનું તેમના માટે નિર્માણ થયું છે. લગભગ 1.5 વર્ષથી આ ભરતી કરવામાં નથી આવી. પોલીસ અમને ક્યાં સુધી રોકશે તેવું ઉમેદવારો કહી રહ્યા છે. પોલીસ એમનું કામ કરે છે, અમે અમારું કામ કરીશું તેવો ઉમેદવારોનો સૂર છે. ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા ત્યારે ઉમેદવારોની એક ફરિયાદ એ રહી છે, અમે આતંકવાદી હોય એ પ્રકારનો વ્યવહાર અમારી સાથે કરવામાં આવી રહ્યો છે. જે ઉમેદવારોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા જ્યારે અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઉમેદવારોને અટકાવવામાં આવ્યા. માત્ર નોકરી નથી, પોતાનો હક માંગી રહ્યા છે આ ઉમેદવારો. પરંતુ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, શિક્ષક તેમને બનવું છે પરંતુ સરકાર દંડા મારે છે. કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે સરકાર તે અત્યારે સવાલ થઈ રહ્યો છે. જ્યારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ત્યારે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગરમાં છે, સતત ને સતત રજૂઆત કરવા માટે થઈને પહોંચી રહ્યા છે. પરંતુ સીએમને રજૂઆત કરવા માટે જે ઉમેદવારો પહોંચ્યા તેમની અટકાયત કરવામાં આવી. પોલીસ અધિકારીઓ દ્વારા, પોલીસ કર્મચારીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે, ડિટેન કરી લેવામાં આવ્યા છે. ઉમેદવારોને રજૂઆત કરવા માટે થઈને પહોંચવા દેવામાં નથી આવ્યા. હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. હિરેન, ઉમેદવારોની આંખોમાં આંસુ છે અને ફરિયાદ કરી રહ્યા છે, કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે, અત્યારે શું પરિસ્થિતિ છે? સચિવાલયમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી જ્યાં બેસે છે, સ્વર્ણિમ સંકુલ એક પરથી તમામ ઉમેદવારો છે એમને અહીંયાથી ડિટેન કરી દેવામાં આવ્યા છે. મૂળ કારણ છેલ્લા કેટલાય વર્ષોથી, એટલે કે તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે જગ્યાઓ મંજૂર કરી હતી એ જગ્યાઓ પણ હજી સુધી પૂરી નથી ભરાઈ, અને એ જગ્યાઓ સિવાય અન્ય 25,000 કરતાં વધુ જગ્યાઓ જે ખાલી છે એ જગ્યાઓ પણ ભરવી, એ પ્રકારની માંગણી જે છે એ શિક્ષકો કરી રહ્યા છે. શિક્ષકોની TET 1 અને 2 પાસ ઉમેદવારોની, અને એટલા જ માટે અહીંયા અત્યારે હાલ સચિવાલય એટલે કે સ્વર્ણિમ સંકુલ એક ખાતે પણ DYSP થી લઈ અને 5 થી 7 PI સહિતના અધિકારીઓ છે એ અહીંયા દોડી આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ એક આ ચૂક ગણી શકાય, કારણ કે છેલ્લા 2 દિવસથી જે પ્રકારે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો એ તમામ બંદોબસ્તના ઘેરા તોડી અને આ ઉમેદવારો છે એ મુખ્યમંત્રી કાર્યાલય સુધી અને શિક્ષણ મંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. જોકે પોલીસે આવી અને આ તમામ લોકોને અત્યારે હાલ ડિટેન કર્યા છે. ગાંધીનગર DYSP સહિતના LCB અને SOGના અધિકારીઓ પણ અહીંયા પહોંચેલા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવી જોઈએ અને જ્ઞાન સહાયકના બદલે કાયમી પગારદાર શિક્ષકોની ભરતી એક જ માગણી છે. 25,000 કરતાં વધુ જગ્યાઓ આ ખાલી છે, એ ખાલી જગ્યાઓ કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી કરવી એ માગણી સાથે આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીએ પણ કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે કડક વલણ અપનાવી શિક્ષણ સચિવ વિનોદ રાવને બોલાવ્યા છે અને આ અંગેની માહિતી અને કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી ભરી છે અને આગળની પ્રક્રિયા શું છે એ અંગેની માહિતી પણ મંગાવી છે.
જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.